હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે શું. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ક્યાં આપણે યુઝ કરીએ છીએ અને પ્રિન્ટેડ બોર્ડના ફાયદા શું છે, કઈ રીતે તમે એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે કે પીસીબીને કઈ રીતે બનાવી શકો છો, એની પ્રોસેસ શું છે, એ આજે આપણે સમજવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની અંદર એક શીટ હોય, એની અંદર પહેલેથી જ આપણે કોપર ટ્રેક જે છે એ બનાવેલો હોય છે. કોપરનો ટ્રેક લેવા પાછળનું રીઝન છે કે એ કોપરનો ટ્રેક આપણા માટે વાયર તરીકે વર્ક કરશે, અને એટલા માટે તમે પીસીબી જ્યાં બી જોશો તેમાં તમને કોઈ વાયર જોવા નહીં મળે, કારણ કે કોપરનો ટ્રેક જે છે એ એના માટે વાયરનું કામ કરે છે. અહીંયા તમે આ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા જે પીસીબી છે અહીંયા જોઈ શકો છો કે આ ટ્રેક જેવું દેખાય છે, રસ્તો ડ્રો કરેલો હોય એ ટાઈપનું દેખાય છે. તો એ તમારો કોપરનો રૂટ છે, કારણ કે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર કરંટની વેલ્યુ બહુ જ ઓછી હોય છે, અને એટલા માટે તમે પીસીબીની મદદથી વાયર જે છે વાયરના કનેક્શન છે ઇઝીલી કાઢી શકો છો, અને એની જગ્યાએ પીસીબી ઉપર કોમ્પોનન્ટ માઉન્ટ કરી અને તમારું જે ફંક્શનિંગ છે કરી શકો છો. અને એટલા માટે જ આપણે આ જે પીસીબીની અંદર આ ટ્રેક છે જે એ બનાવેલા છે એના લીધે વાયરિંગની અંદર ઘટાડો થાય છે. વાયરિંગ નથી એટલા માટે કોઈ જગ્યાએ લૂઝ કનેક્શન આવવાના ચાન્સ નથી અથવા વાયર તૂટી જવાનો ચાન્સ નથી, અને એટલા માટે ફોલ્ટની અંદર ઘટાડો થાય છે. પીસીબીની અંદર ફક્ત કોમ્પોનન્ટ મૂકી અને તમને એમને સોલ્ડર કરવાના હોય છે. તો આ એક પીસીબી દેખાય છે, અત્યારે આમાં કોઈ કોમ્પોનન્ટ નથી મૂકતા, પણ ફાઇનલ પીસીબી કેવી દેખાશે તો એના ઉપર આ કોમ્પોનન્ટ તમે પ્લેસ કરી દીધા. અહીંયા જ્યાં પણ તમને હોલ દેખાય છે એના ઉપર આપણે કોમ્પોનન્ટ મૂકી અને પાછળથી એને સોલ્ડર કરીએ છીએ. એટલે પીસીબી એક જેની અંદર આપણે કોપરના ટ્રેક બનાવીએ છીએ, વસ્તુઓ જ્યાં મૂકવાના છે એના માટે જગ્યા બાકી રાખીએ છીએ, અને પછી ઉપરથી એ કોમ્પોનન્ટ એટલે કે રેઝિસ્ટન્સ હોય, ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય, ઇલેક્ટ્રોનિક ચિપ હોય, આ બધી વસ્તુઓ મૂકી અને પછી એને સોલ્ડર કરી શકીએ છીએ. તમે પણ ચાર્જર, જો તમે મોબાઈલનું ચાર્જર ઓપન કરો અથવા ઘણી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ઓપન કરો તો તમને આ ટાઈપની પીસીબી જોવા મળતી હોય છે. પીસીબીની અંદર કઈ કઈ વસ્તુઓ વપરાય છે, તો પીસીબીની અંદર ટોટલ આપણે 9 વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલું છે ટ્રાન્સપરન્સી શીટ, જેને આપણે ઓએચપી શીટ કહીએ. ઓએચપી શીટનો જો હું સિમ્પલ એક્ઝામ્પલ આપું તો પહેલાં પ્રોજેક્ટર જે આવતા હતા લેમ્પવાળા, એની અંદર સ્લાઇડની અંદર સ્કેચપેનથી લખી અને એને પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. એ તમને યાદ ના હોય તો સ્ટુડન્ટને એવી ચોકલેટ યાદ હશે કે જેની અંદર તમને કાર્ટૂન ડ્રો કરેલા સ્ટીકર્સ આપવામાં આવે અને જે તમે તમારી બોડી ઉપર મૂકી અને પાણી લગાવો એના ઉપર તો એ સ્ટીકર તમારી બોડી ઉપર સ્ટીક થઈ જાય, જે પણ કાર્ટૂન છે તમારી બોડી ઉપર સ્ટીક થઈ જાય. એક્ઝેક્ટ સેમ પ્રોસીઝર પીસીબીની અંદર કંઈક હોય છે, આપણે આગળ જોઈશું. પણ ઓએચપી શીટ અથવા ટ્રાન્સપરન્સી શીટનો બેઝિક આઈડિયા એ છે કે એના ઉપર તમારે સર્કિટ ડિઝાઇન બનાવવાની છે. ત્યારબાદ આવે છે લેઝર પ્રિન્ટર. તો લેઝર પ્રિન્ટરની મદદથી તમે જે પણ સર્કિટ બનાવો છો એની પ્રિન્ટ તમારે ઓએચપી શીટ ઉપર કાઢવાની છે. એના પછી આપણને ઇલેક્ટ્રિક આયનની જરૂર પડશે એટલે કે ઇસ્ત્રીની, સ્ટીલ વૂલની જરૂર પડશે. એટલે જ્યારે પણ તમારે આ શીટ પીસીબીની શીટ ઘસવી હશે તો એના માટે તમારે સ્ટીલ વૂલની જરૂર પડશે. આને હું કહું તો જે એલ્યુમિનિયમના તારનું ગૂંચળું આવે છે, તારનું ગૂંચળું એ. એના પછી બે પ્લાસ્ટિક ટ્રે કે જેમાં તમારે પીસીબી બોળવાની છે. એના પછી કોપર બોર્ડ કે જેને આપણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ તરીકે ઓળખીએ છીએ. પીસીબી એક બોર્ડ આવશે જેના ઉપર કોપરનું લેયર કોટિંગ કરેલું હોય લેયર. એના પછી કાળા રંગની પરમાનન્ટ માર્કર. પછી આવે છે ઇચિંગનું દ્રાવણ એટલે કે ફેરિક ક્લોરાઇડ. નવું આવે છે ડ્રિલિંગ મશીન. તો વસ્તુઓ જોયા પછી આપણે એની પ્રોસેસ જોઈએ. સૌથી પહેલા તો તમે કોઈ પણ પીસીબી ડિઝાઇન સોફ્ટવેર હશે એ ઓપન કરશો અને એની અંદર તમારે જેવી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની સર્કિટ ડ્રો કરશો, જેની અંદર કોમ્પોનન્ટ આવી ગયા. કોમ્પોનન્ટ માટે તમે જગ્યા રાખી હશે અને તમારા જે ટ્રેક હશે એ તમે ડ્રો કર્યા હશે. તમે જેવું પીસીબી જે તમારી ડિઝાઇન છે એ તમે સોફ્ટવેરની અંદર ડ્રો કરી દો, પછી તમારે એની પ્રિન્ટ લેવાની છે. તો તમારે આ જે તમે ડ્રોઈંગ કર્યું એની પ્રિન્ટ તમારે સેના ઉપર લેવાની છે.
તો તમારે એની પ્રિન્ટ લેવાની છે આ ઓએચપી પેપર ઉપર, ઓએચપી પેપર ઉપર પ્રિન્ટ લઈ લેવાની છે. ઓએચપી પેપર ઉપર પ્રિન્ટ લઈ લીધી એટલે હવે તમારી પાસે ઓએચપી પેપર છે જેના ઉપર ડિઝાઇન પ્રિન્ટ થયેલી છે. ત્યારબાદ આપણે કોપરની શીટ લેશું. આ કોપરની શીટને પહેલા પ્રોપર કપડાથી સાફ કરી દેશું અને જે વૂલ દેખાડ્યું છે આપણે સ્ટીલ વૂલ એનાથી તમે સાફ કરી દેશો એટલે તાર તાંબાના જે તાર છે અથવા એલ્યુમિનિયમ તારનું ગૂંચળું આવે એની મદદથી તમે પ્રોપર એને સાફ કરી દેશો. આ સાફ કર્યા પછી આપણે આ જે ઓએચપી પેપરની અંદર તમારી જે ડિઝાઇન થયેલી શીટ છે એને તમે આ કોપર શીટ ઉપર મૂકી દેશો અને પછી ઇસ્ત્રીની મદદથી એ પેપરની ઉપર આ ફેરવશો. તો તમારી પાસે કોપરની શીટ, કોપરનું લેયર જે પાથરેલું છે એ શીટ છે, એના ઉપર તમે ઓએચપી શીટ પાથરી છે. ઓએચપી શીટની અંદર તમારી ડિઝાઇન છે અને એ ડિઝાઇન ઉપર તમે ઇસ્ત્રી ફેરવી રહ્યા છો. 5-10 મિનિટ તમે ઇસ્ત્રી ફેરવી અને જેવું ઓએચપી શીટ ઉપર કરશો તો જેવી રીતે પેલી કાર્ટૂનવાળું ચોકલેટની અંદરથી કાર્ટૂનવાળું રેપર નીકળે છે કે જે તમારી ચામડી ઉપર ચોંટી જાય છે એના પર પાણી લગાડો, બસ સેમ એવી જ રીતે અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકશો કે તમે જે ડિઝાઇન કરેલી શીટ હતી એ ડિઝાઇન તમારી આખી કોપર શીટ ઉપર પ્રોપર બેસી ગઈ છે. હવે તમારી પાસે તમારી જે સર્કિટ છે એ કોપર શીટ ઉપર અવેલેબલ છે તો આપણે શું કરવું છે કે જેટલી ડિઝાઇન છે એટલો પોર્શન રાખવો છે, એ સિવાયનું બધું કોપર કાઢી નાખવું છે. તો એ સિવાયનું બધું કોપર કાઢવા માટે આપણે ફ્લોરિક એસિડ જે છે તો એ ફ્લોરિક એસિડની મદદથી તમે આ જે પીસીબી છે એને ફ્લોરિક એસિડમાં ડૂબોડશો તો તમારું બાકીનું બધું જ કોપર છે નીકળી જશે, ફક્ત જ્યાં તમારી પીસીબીની ડિઝાઇન છે એટલી જ જગ્યાએ કોપર બાકી રહેશે. જો કોઈ જગ્યાએ આ પ્રોસેસ દરમિયાન તમારું ડિઝાઇન પ્રોપર આવી ના હોય તો તમે પરમનન્ટ માર્કરની મદદથી એટલી વસ્તુ ફિક્સ કરી શકો છો અને પછી તમે ઇચિંગનું દ્રાવણની અંદર આ પીસીબી બોળશો તો તમારો બાકીનો બધો કોપર નીકળી જશે. ખાલી જે જગ્યાએ ટ્રેક ઉપર જરૂરી છે ત્યાં જ તમારો કોપર રહેશે. એટલે હવે તમારી પાસે એવી પીસીબી હશે જેની અંદર કોપરનો પાથ એટલે કે કોપરનો ટ્રેક ડ્રો કરેલા છે અને તમારા કોમ્પોનન્ટ રાખવા માટે જગ્યા ખાલી પડેલ છે. પછી ડ્રિલિંગ મશીનની મદદથી જ્યાં પણ કોમ્પોનન્ટ તમારે પ્લેસ કરવાના છે એના માટે તમે કાણા પાડી દેશો. એટલે આવી રીતે તમારી જે પીસીબી છે આખી પ્રોપર ડેવલપ થઈ અને બહાર આવી જશે. તો એકવાર ફરીથી હું પ્રોસેસ કહી દઉં તમને, તમારે સૌથી પહેલાં પીસીબી ડિઝાઇન સોફ્ટવેરની અંદર તમારી ડિઝાઇન બનાવવાની છે, એ ડિઝાઇનની પ્રિન્ટ લેવાની છે ઓએચપી પેપર ઉપર, ત્યારબાદ તમે કોપરની શીટ લેશો, કોપરની શીટ ઉપર તમે આ ઓએચપીની શીટ કે જ્યાં ડિઝાઇન ડ્રો કરેલી છે એ મૂકી દેશો, એ મૂકી અને એના ઉપર ઇસ્ત્રી ફેરવશો. ઇસ્ત્રી ફેરવશો એટલે તમારી જે શીટ ઉપર જે ડિઝાઇન છે એ તમારી કોપર શીટ ઉપર આવતી રહેશે. હવે બાકીના વધેલા પોર્શનમાં જે કોપર છે એને કાઢવા માટે આપણે ઇચિંગ સોલ્યુશન એટલે કે ફેરિક ક્લોરાઇડ જે છે એનું સોલ્યુશન બનાવશો, એનું આખું લિક્વિડ જેવું હોય એને તમે બનાવી અને એની અંદર પીસીબી બોળશો. પીસીબી બોળશો તો આ જે ઇચિંગ દ્રાવણ છે એટલે કે ફેરિક ક્લોરાઇડનું જે આખું લિક્વિડ છે એ કોપર સાથે પ્રોસેસ કરી અને બાકીના પોર્શનમાં જે જે જગ્યાએ કોપર છે બધું કાઢી નાખશે, ખાલી ડિઝાઇન થયેલું જ્યાં છે ત્યાં કોપર રહેશે. અને ત્યારબાદ ડ્રિલિંગ મશીનની મદદથી તમે કાણા પાડશો જ્યાં તમારે કોમ્પોનન્ટ લગાડવાના છે, ત્યારબાદ પીસીબી ઉપર કોમ્પોનન્ટ માઉન્ટ કરી અને તમે તમારું સોલ્ડરિંગ જે છે કોમ્પોનન્ટનું એ કરી દેશો તો તમારી પીસીબી આ રીતે રેડી થઈ જશે. હવે જોઈ લઈએ કે પીસીબીના એડવાન્ટેજ કયા કયા છે. તો પીસીબીના યુઝથી તમે જે ગૂંચવાળા ભર્યા વાયરિંગના કનેક્શન છે એને ઇઝીલી બાયપાસ કરી શકો છો. બીજું, એલિમિનેશન ઓફ વાયર રિઝલ્ટ ઇન ડિસન્સી, જેટલા પણ વાયર નીકળી જશે તો તમારી સર્કિટનો દેખાવ જે છે એ બહુ સારો થઈ જશે. કોમ્પોનન્ટ ડેન્સિટી ઇઝ ઇન્ક્રીઝ, એટલે કે જેટલા પણ કોમ્પોનન્ટ જો વાયર હોય તો તમે ઓછા કોમ્પોનન્ટ લગાડી શકો, હવે સેમ જગ્યા ઉપર તમે વધારે વાયર લગાડી શકશો, સોરી સેમ જગ્યા પર તમે વધારે કોમ્પોનન્ટ પ્લેસ કરી શકશો. તો નાની જગ્યા ઉપર વધારે કોમ્પોનન્ટ પ્લેસ કરવા હોય થઈ શકે એ ખાલી ને ખાલી પીસીબીને લીધે પોસિબલ છે. ફોલ્ટ ફાઇન્ડિંગ બીકમ ઇઝી, કારણ કે તમારે વાયરમાં કોઈ જગ્યાએ શોધવાનું નથી તો તમારો ફોલ્ટ ફાઇન્ડિંગ જે છે તમારે ફોલ્ટ શોધવાનો છે ખૂબ જ ઇઝી થઈ જશે. જ્યાં પણ તમારા કનેક્શન અથવા પીસીબીમાં કોઈ પણ ફોલ્ટ આવ્યો અથવા કોમ્પોનન્ટ બગડ્યો તો તરત જ તમે સોલ્ડરિંગને ડિસોલ્ડર કરી અને કોમ્પોનન્ટ કાઢી અને નવો કોમ્પોનન્ટ પાછો કનેક્ટ કરી દેશો તો જે પણ રિપેરિંગ વર્ક છે એ તમારું બહુ જ ફટાફટ થઈ જશે.
છઠ્ઠું છે રિલાયબિલિટી ઇઝ ઇન્ક્રીઝ વિથ પ્રોપર એન્ડ કેરફુલ લેઆઉટ. જેટલો પ્રોપર લેઆઉટ તમે ડ્રો કર્યો હશે તમારી સર્કિટ એટલું સારી રીતે પરફોર્મ કરશે, એટલો વધારે ટાઈમ માટે ચાલશે. ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ ઇઝ રિડ્યુસ, કારણ કે એકવાર એક સર્કિટ બની ગઈ, એક બની ગઈ પછી તમારે સિમ્પલી એની મલ્ટિપલ કોપી જ કરવાની હોય છે. તો જેટલા વધારે કોમ્પોનન્ટ તમારે બનાવવાના હોય તો એનો ટાઈમ જે છે બહુ રિડ્યુસ થઈ જાય છે. કારણ કે એકવાર પીસીબીનું ડિઝાઇન એક સર્કિટ માટે થઈ ગઈ પછી તમારે એની જ સર્કિટ વારે ઘડીએ બનાવવાની હોય તો એના માટે ટાઈમ નહીં લાગે, તમારે સીધી પ્રિન્ટ જ કાઢવાની થશે. પીસીબી છે એ માસ પ્રોડક્શન માટે બહુ જ સુટેબલ કોમ્પોનન્ટ છે, કારણ કે એની અંદર મેન્યુફેક્ચરિંગનો જે પ્રોસેસનો ટાઈમ છે બહુ ઓછો થઈ જાય છે. પહેલી વારની જ ખાલી સર્કિટ બનાવવા માટેની મહેનત હોય છે. ઇટ રિઝલ્ટ ઇન યુનિફોર્મ પ્રોડક્ટ, કારણ કે તમારી પીસીબી સર્કિટ આખી ડિઝાઇન ફિક્સ જ છે, તો એક જ ટાઈપના 1000 પ્રોડક્ટ તમે બનાવશો તો પણ એનો આઉટપુટ જે હશે એ સેમનો સેમ જ તમને આઉટપુટ મળશે, એટલે કે યુનિફોર્મ પ્રોડક્ટ તમને મળી જશે. ઇન્સ્પેક્શન ટાઈમ ઇઝ રિડ્યુસ, કારણ કે સર્કિટ તમારી પ્રોપર થઈ ગઈ છે તો એને ઇન્સ્પેક્શન કરવાનું, એટલે કે વાયર વચ્ચે વચ્ચે તૂટી નથી ગયો કે બધું ચેક કરવાનું આખું નીકળી જશે, તો એનો ઇન્સ્પેક્શન ટાઈમ ઓટોમેટિકલી ઘટી જશે. તો થેન્ક યુ સો મચ કે તમને આ આટલી વાર મને શાંતિથી સાંભળ્યો. હોપ કે તમને પીસીબી વિશે આઈડિયા આવી ગયો હશે કે પીસીબી કઈ રીતે છે, પીસીબી કઈ રીતે બને છે, પીસીબીની અંદર કયા કયા મટીરિયલ યુઝ થાય છે, પીસીબી છે એ કઈ રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.